ऑनलाइन लेक्चर में आपनुं स्वागत है। एसपी में छेले आपणे चेप्टर नंबर 5 विभाग 1 में चेप्टर नंबर 5 जे छे ई कम्युनिकेशन तेमां वात करता था कि जेमां आपणे छेले ई कम्युनिकेशन कोने कहेवाय छे अने ई कम्युनिकेशनना जे अलग अलग स्वरूपो छे तेना विशे वात करीए छीए। जेमां पहेलुं छे ईमेल कि जे तमारा सिलेबसमां पूछाय छे तेनी विशे आपणे वात करी हती कि ईमेल एटले शुं, तो कि इलेक्ट्रॉनिक मेल जेने आपणे टूंकमां ईमेलथी ओळखीए छीए। त्यारबाद ईमेल लखवा माटे कई कई वस्तु जरूरी छे, लखती वखते कई बाबतो ध्यानमां राखवी जोईए तेनी विशे वात करी हती, जेमां आपणे जोयुं हतुं कि सौथी पहेला तो ईमेल लखनार अने मेळवनार बंनेनुं तमारी पासे शुं होवुं जोईए, तो कि ईमेल एड्रेस होवुं जोईए। त्यारबाद कि जो तमारे एक करता वधु व्यक्तिओने ईमेल मोकलवा होय तो तमे कार्बन कॉपी अंतर्गत मोकली शको छो। बीजुं તમે એકબીજાને જાણ ન થાય એ રીતે એકથી વધારે વ્યક્તિઓને ઈમેલ મોકલવા માંગતા હોય તો તમારે BCC એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી તેના અંતર્ગત લખવાના હોય છે, જે આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી। ત્યારબાદ એના જે ઉદાહરણો છે ત્યાં આપણે પહોંચ્યા છીએ। જોઈએ આપણે ઈમેલના ઉદાહરણો, તો ઈમેલમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખાય એ આપણે જોઈ લીધું છે કે વિષય, સંબોધન, કઈ રીતે લખાણ હોવું જોઈએ, આ બધી વાત આપણે કરી છે। મેં તમને અંડરલાઇન કરાવી છે તે ખાસ યાદ રાખજો। આ કાર્બન કોપી અને બ્લાઇન્ડ કાર્બન કોપી આ બંને નામ પણ પૂરા યાદ રાખજો। આજે આપણે જોવાનું છે ઈમેલનું એક ઉદાહરણ। તમે મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં ક્યારેક જો મેઇલ મોકલેલો હોય તો તમને ખ્યાલ હશે કે તેમાં કઈ રીતે ઈમેલ એડ્રેસ લખાય છે અથવા કઈ રીતે એમાં ડિટેલ લખવાની હોય છે। છતાં આપણે જે એક્ઝામમાં પૂછાય છે તે કઈ રીતે લખાય છે તેની વાત કરીએ, તો સૌથી પહેલાં તમને એક ઉદાહરણ આપ્યું છે કે આલ્ફા સાયકલ્સ ભરૂચ વતી હેલ્થી સાયકલ્સ મેન્યુફેક્ચરિંગ નોઈડાને 300 સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ લખો। આપણે 11મામાં ઓર્ડર આપતા પત્રો જોયા હતા કે ભાઈ ઓર્ડર કઈ રીતે અપાય છે, તો તેમાં આપણે શું કરતા હતા, તો કે બે પેઢીના નામ લખતા હતા અને ત્યારબાદ ઓર્ડર આપવા માટે વસ્તુનું ડિટેલ આપતા હતા। તો આમાં આપણે ઈમેલ દ્વારા ઓર્ડર આપવાનો છે તો પેઢીના નામ લખવાના આવશે નહીં, પણ શું આવશે, તો કે પેઢીનું ત્યાં ઈમેલ એડ્રેસ લખવું પડે। એટલે જ્યારે પણ તમને એક્ઝામમાં પૂછાય તો ખાસ યાદ રાખજો ઈમેલમાં સરનામું લખી નાખવાનું નથી, નામ સરનામું નથી લખી નાખવાનું, શું લખવાનું છે, તો કે ઈમેલ જો ટુ કરીને આપ્યું છે, ટુ અને ફ્રોમ, ટુ એટલે કોણ, તો કે કોણ જે લખનાર છે તે, અને ફ્રોમ એટલે કોણ, સોરી ટુ એટલે જેને આપણે લખીએ છીએ અને ફ્રોમ એટલે કોણ કે જે લખનાર પેઢી છે તે, એટલે જેને આપણે મોકલવાનું હોય તેને આપણે ટુ લખીને તમારું ઈમેલ એડ્રેસ આપવાનું છે। જોવામાં આપ્યું છે કે હેલ્થી સાયકલ્સ @gmail.com અને ફ્રોમમાં કોણ છે, તો કે આલ્ફા સાયકલ @yahoo.com। તો આ રીતે તમારે ફક્ત ઈમેલ એડ્રેસ લખવાના છે, બંનેના સરનામા, પિનકોડ, સિટીનું નામ એવું બધું લખવાનું છે નહીં। બીજું, ઈમેલમાં તારીખ લખાતી નથી પણ તારીખ આપોઆપ આવી જાય છે, એટલે તારીખ પણ લખવાની નથી। ઘણીવાર વિદ્યાર્થીઓ ઈમેલનું જો ફોર્મેટ જોયું ન હોય તો આડેધડ આમનામ પેઢીના નામ સરનામા તારીખ એવું બધું લખી નાખે તો ખોટું પડે છે। તમે બાકીની ડિટેલ લખી શકો પણ તમને ફોર્મેટ ખબર હોવી જોઈએ, તો ખાસ યાદ રાખજો કઈ રીતે લખાય છે, તો કે ટુ અને ફ્રોમ કરીને। ત્યાર પછી વિષય શેના માટે ઈમેલ લખવાનો છે, તો કે સાયકલો ખરીદવા માટેનો ઓર્ડર, એટલે કે સાયકલ ખરીદવા માટે આપણે શું કરવાનું છે, ઓર્ડર આપવાનો। હવે જે આપણે પત્ર લખીએ છીએ તે મુજબ જોઈએ, તેમાં શ્રીમાન, આપણી ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલોથી અમારા ગ્રાહકો ખૂબ પ્રભાવિત છે અને અમારા વિસ્તારમાં હેલ્થી સાયકલનું વેચાણ વિશેષ થાય છે, એને વાત કરી કે ભાઈ આપણી તમારી જે ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી જે સાયકલ છે તેનાથી અમારા ગ્રાહકો ખૂબ પ્રભાવિત થયા છે અને અમારા વિસ્તારમાં આ સાયકલનું વેચાણ પણ શું છે, તો કે ખૂબ વધેલું છે। જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોવાથી અત્યારથી સાયકલો વિશે પૂછપરછ અને માંગ વધવા માંડી છે, એ વાત કરી કે ભાઈ જૂન મહિનાથી જે શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે નવું ત્યારથી તેના માટે અત્યારથી જ સાયકલની પૂછપરછ શું થવા મળી છે, તો કે પૂછપરછ થવા મળી અને એમાં માંગ પણ વધી છે, એટલે કે લોકો સ્કૂલ ખુલે એના પહેલાં જ સાયકલ ખરીદવા માંગે છે। જોઈએ આપણે ત્યારબાદ આગળ, ₹2600ની કિંમતવાળી સ્માર્ટ બોય સાયકલ્સ મોડલ નંબર SB18200 અને ₹2800ની કિંમતવાળી સ્માર્ટ ગર્લ્સ સાયકલ્સ મોડલ નંબર SB1800 સત્વરે મોકલી આપશો, તો આ ઓર્ડરની વાત કરી છે કે કઈ વસ્તુ મંગાવવાની, કેટલી, તો કે ભાઈ સાયકલ મંગાવવાની છે 300, તેમાં 2600ની જે કિંમતવાળી છે
ઈ સાયકલ 200 નંગ અને 2800ની કિંમતવાળી ગર્લ્સ સાયકલ છે એ 100 નંગ. તો આપણે ઓર્ડર આપતા પત્રોમાં જે રીતે ઓર્ડર આપતા હતા એ જ પ્રકારનો પત્ર છે, પણ કઈ રીતે લખાય છે, ઈમેલ કઈ રીતે લખાય છે તે ફોર્મેટ તમને ખ્યાલ હોવો જોઈએ. તો વસ્તુ કઈ છે, એ જ વસ્તુ છે લખવાની કે જે આપણે ઓર્ડર આપતા પત્રોમાં લખતા હતા, કારણ કે આ ઓર્ડર જ આપવાનો છે. તો 300 સાયકલમાં એણે પાર્ટ પાડી દીધા કે ભાઈ 2600ની કિંમતવાળી 200 નંગ સાયકલ જોઈએ છે અમારે, બોઈઝ સાયકલ, અને 2800ની કિંમતવાળી 100 નંગ જોઈએ છે, એ ઝડપથી અમને મોકલી આપશો. આ તમામ સાયકલો અમારા શોરૂમના સરનામે જ મોકલશો. કે આ સાયકલો અમને કઈ જગ્યાએ મોકલવાની છે, તો કે અમારા શોરૂમનું જે સરનામું છે ત્યાં જ મોકલી આપો. જેના નાણાંની ચૂકવણી આપના બેંક ખાતામાં દિન 7માં ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરાવી દઈશું. કે તમે અમને આ જે સાયકલ મોકલશો તેને નાણાંની ચૂકવણી અમે કઈ રીતે કરશું, તો કે બેંક ખાતામાં કરી દેશું. 7 દિવસમાં તમને બેંક ખાતામાં ડાયરેક્ટ ઓનલાઈન થઈ જશે. ઓર્ડર પ્રમાણેની સાયકલો આપ ઝડપથી મોકલશો તેવી અપેક્ષા છે. અને છેલ્લે એણે વાત કરી કે ભાઈ તમે અમારા ઓર્ડર પ્રમાણેની સાયકલ ઝડપથી મોકલશો તેવી અમને અપેક્ષા છે. છેલ્લે જો હોય તેનું નામ અને પેઢીનું નામ, રોમિક સોની, પોતે માલિક આલ્ફા સાયકલ્સ, પંચમતી ભરૂચ, અને છેલ્લે મોબાઈલ નંબર આપ્યો છે. શા માટે, તો કે ઈમેલ તો છે જ તે, પણ છતાં છેલ્લે નામ અને આવી રીતે એનો મોબાઈલ નંબર એટલે કે કોન્ટેક્ટ નંબર આપી દેવો, કારણ કે સંપર્ક કરવામાં ઝડપથી સરળતા રહે તેના માટે. તો આ એક ઉદાહરણ હતો. શેના માટેનું ઉદાહરણ છે, તો કે એક સાયકલનો ઓર્ડર આપતો ઈમેલ, 300 સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ હતો. તો ફરીવાર આખો ઈમેલ આપણે સમજી લઈએ. કઈ કઈ વસ્તુ યાદ રાખવાની, તો કે કોઈ પણ ઈમેલ પૂછાય તમને એક્ઝામમાં, તો તમારે પેઢીના નામ સરનામાં લખી રાખવાના છે નહીં. ઈમેલમાં તમારે કઈ રીતે લખાય છે, ફક્ત ઈમેલ આઈડી ટુ અને ફ્રોમ. ટુમાં કોનું આવશે, તો કે જેને આપણે ઈમેલ લખવાનો છે તેને. એટલે પ્રશ્ન વાંચીને પહેલાં એ સમજવાનું, જેમ કે આમાં આવ્યું હતું, જો આલ્ફા સાયકલ ભરૂચ વતી, એટલે આપણને ખ્યાલ આવી જાય કે કોના વતી આપણે પત્ર લખવાનો, સોરી ઈમેલ લખવાનો છે, તો કે આલ્ફા સાયકલ વતી. તો ફ્રોમમાં જે ઈમેલ આઈડી આવશે એ કોનો આવશે, આલ્ફા સાયકલનો. તો આ રીતે પ્રશ્ન સમજીને પછી ઈમેલ લખવાનો, બંનેના ઈમેલ લખવાના, વિષય લખવાનો, અને પછી જે વિષય વસ્તુ આપણે લખવાની છે. તો આમાં કઈ વસ્તુ હતી, તો કે સાયકલો ખરીદવા માટે, તો સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર આપણે આપ્યો છે. એવી જ રીતે તમને એક જો બીજું ઉદાહરણ નીચે આવ્યું છે ઈમેલનું, જોઈએ આપણે શેના માટે છે. તો કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર વતી નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવા અંગેની મીટિંગ વિશે જે તે વિષયના લેખકોને જાણ કરતો ઈમેલ લખો. શેના માટે છે, તો કે ભાઈ આપણું જે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ છે તે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરે છે, નવા પુસ્તકો તૈયાર કરે છે, તો એની જે મીટિંગ છે તે માટે જે તે એટલે જે વિષયનું પુસ્તક તૈયાર કરવાનું છે તે વિષયના જે લેખકો હોય તેને જાણ કરતો ઈમેલ લખવાનો છે. તો આમાં કઈ રીતે લખાશે તેની વાત આપણે જોઈએ. આગળ જુઓ, ટુમાં પ્રોફેસર ચેતન મેવાડા અને @gmail.com. ટૂંકમાં આમાં ઘણા બધાને લખેલું છે, એટલે જુઓ તમને CC2 પછી CC આવ્યું છે, કારણ કે લેખકો કેટલા જ ત્રણ લેખકને અલગ અલગ લખેલું છે. તો તમે આ રીતે એકને પણ લખી શકો, અલગ અલગ લખી શકો. કે આપણે જોયું હતું કે ભાઈ એકને એક ઈમેલ 3-4 વ્યક્તિઓને તમારે જો મોકલો હોય તો તમે CCનો ઉપયોગ કરીને મોકલી શકો છો, અથવા BCC કે બ્લાઇન્ડ કાર્બન કોપી, કે એક આ ઈમેલ કેટલી વ્યક્તિને મોકલ્યો છે એનો ખ્યાલ ન આવે, જો એ રીતે મોકલવો હોય તો તમે BCCનો ઉપયોગ કરીને મોકલી શકો છો. તો આમાં ટુમાં એક ઈમેલ એડ્રેસ આપ્યું છે, ત્યારબાદ CCમાં 2 આપ્યા છે. તો એનું કારણ શું છે, તો કે ભાઈ આ ઈમેલ 1 થી વધારે વ્યક્તિઓને મોકલેલા છે, બરાબર. તો ત્યારબાદ ફ્રોમમાં, તો કે ગુજરાત ટેક્સ્ટ બુક @yahoomail.com. તો આ રીતે ટુ અને ફ્રોમ વ્યવસ્થિત લખવાનું. હવે જોઈએ આપણે વિષય, વાણિજ્ય પત્રવ્યવહાર વિષયની મીટિંગ અંગે. શા માટે, તો કે આ મીટિંગ ઈમેલ શા માટે લખાય છે, તો કે એક મીટિંગની જાણ કરવા અંગે, કે વાણિજ્ય પત્રવ્યવહાર વિષયની જે મીટિંગ છે તેના માટે જાણ કરવાની છે. હવે જોઈએ આપણે તેમાં સાહેબ શ્રી, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરને ઘણા બધા વર્ષોથી આપની સેવાઓનો લાભ મળી રહ્યો છે તેની અહીં આભાર સાથે હાર્દિક નોંધ લઈએ છીએ. એને વાત કરી કે આ જે પ્રોફેસરોને જે લેખકોને ઈમેલ લખે છે, તો શું કીધું એને, કે ભાઈ તમે લોકોએ ઘણા વર્ષથી જે તમારી સેવા આપો છો તેની અમને નોંધ પણ લીધી છે અને તમારું સ્વાગત કરીએ છીએ. આપશ્રીએ એ બાબત અંગે વિધિ દર્શો કે જૂન 2017થી શરૂ થતા શૈક્ષણિક સત્રથી
ધોરણ 12નો નવો અભ્યાસક્રમ અમલી બનવાનો હોય તે પ્રમાણેના નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના થાય છે. અને વાત કરી કે તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ જૂન 2017થી જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારથી ધોરણ 12નો જે અભ્યાસક્રમ છે એ બદલાઈ જવાનો છે. તો તેના માટે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના છે. નવા અભ્યાસક્રમ પ્રમાણેના પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે આપની વાણિજ્ય પત્રવ્યવહાર વિષયના લેખક તરીકે પસંદગી થઈ છે. હવે જે મેઇન મુદ્દા માટે ઇમેલ લખાણો છે તેની વાત કરી કે ભાઈ જે નવો અભ્યાસક્રમ છે અને તેમાં જે વાણિજ્યક પત્રવ્યવહાર વિષય છે તેના વિષય માટે એ વિષયના લેખક તરીકે આપની પસંદગી કરેલી છે. પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની બ્લુ પ્રિન્ટ બનાવવા અને તેને સંલગ્ન કાર્યની વહેંચણી અને મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવા માટે તારીખ 12 માર્ચ 2016 રોજ બપોરે 1 કલાકે મંડળના સભાગૃહમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એને વાત કરી ભાઈ આ જે ઈમેલ લખ્યો છે એના માટે લખ્યો છે તો કે તમારી વાણિજ્ય પત્રવ્યવહારના વિષય તરીકે પસંદગી લેખક તરીકે વિષયના લેખક તરીકે પસંદગી થઈ છે અને તેની બ્લુ પ્રિન્ટ અને એના જે ચર્ચા વિચારણા કરવાની છે જેના મુદ્દા વિશે તેના માટે એક મિટિંગ ગોઠવી છે. ક્યારે? તો કે 12 માર્ચ 2016 બપોરે 1 કલાકે જેમાં હાજર રહેવા વિનંતી છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના નિયમ અનુસાર આ મિટિંગમાં હાજર રહેવા TA અને DA આપવામાં આવશે, એટલે કે એને ટ્રાવેલિંગ ખર્ચ અને દૈનિક ભથ્થું પણ આપવામાં આવશે કે તમારે આ તારીખે એક મિટિંગમાં હાજર રહેવા વિનંતી છે, તમને તે દિવસનું TA DA મળી જશે. તો આ રીતે પ્રોફેસરને કઈ રીતે જાણ કરાય આ બીજું ઉદાહરણ છે. બહુ સિમ્પલ છે ઈમેલ. જો ઈમેલ પૂછાઈ ગયો હોય તો તમારે ખાલી પ્રશ્ન સમજીને લખવાનો હોય તો ઝડપથી તમે તેના માર્ક્સ મેળવી શકો છો. અને છેલ્લે આપના સહકારની અપેક્ષા છે. ચિરાગ પટેલ, સંયોજક, કોમર્સ અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર અને મોબાઈલ નંબર. એટલી જ વસ્તુ લખવાની હોય છે. કોઈ પણ પ્રકારનો ઈમેલ પૂછાય તો પણ તમારે ફક્ત બેયના ઈમેલ એડ્રેસ અને જે વિષય માટે જે મુદ્દા માટે ઈમેલ લખવાનો છે તે સમજીને તમારે મોકલવાનો રહેશે. તો આ રીતે લખાય છે ઈમેલ. આપણે જે એક્ઝામમાં પૂછાય છે ફરજિયાત તમારે કોઈ પણ એક ઈમેલ તો પૂછાશે તે, તો ખાસ સમજી લેજો અને જેટલા ઉદાહરણ તમને સ્વાધ્યાયમાં આપ્યા છે તે પણ એકવાર જોઈ લેવા. હવે આપણે એનાથી આગળ ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો, ઈ કોમ્યુનિકેશન કોને કહેવાય એની વિશે વાત કરી આપણે. હવે તેના જે અલગ અલગ પ્રકારો છે તેના વિશે તમને એક એક પોઈન્ટ નાના નાના પોઈન્ટ સમજાવેલા છે. આપણે એની બધા જ પોઈન્ટની ડિટેલ ભણવાની આવતી નથી, પણ ફક્ત તેનો તમને અર્થ પૂછાય છે. ઘણીવાર તમને અલગથી પોઈન્ટ પૂછાય છે તો આપણે એ પોઈન્ટ જોવાના છે કે ઈ કોમ્યુનિકેશનના જે પ્રકારો છે તે કયા કયા છે. તો જોઈએ તેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઇન્ટરનેટના કારણે માહિતી સંચારના ક્ષેત્રે ખૂબ જ મોટા અને ક્રાંતિકારક ફેરફારો થયા છે. આધુનિકતાનો પ્રવાહ માહિતી સંચારના ક્ષેત્રો વિકસાવી રહ્યો છે, એટલે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઇન્ટરનેટના કારણે અત્યારે જે માહિતી સંચાર છે એ માહિતી સંચારની પદ્ધતિમાં ખૂબ જ મોટા ફેરફારો થયા. આપણને ખ્યાલ છે પહેલા માહિતી સંચાર કરવો તો કઈ રીતે થતો હતો કે પત્ર લખવાનો અથવા ટપાલ લખવો, પછી ટપાલ પહોંચાડો તો 3-4 દિવસ એમાં નીકળી જાય, ત્યાર પછી એને સંદેશો મળે, એ રિટર્નમાં તમને જવાબ આપે, ઘણી બધી વાર લાગતી હતી. તો અત્યારે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એટલે કે સાધનો છે તેના કારણે કેવું થઈ ગયું છે, માહિતી સંચાર ખૂબ જ ઝડપી, તમે તાત્કાલિક કોઈ પણ ઈજ સેકન્ડે તમે તાત્કાલિક કોઈને મેસેજ પહોંચાડી શકો છો, તાત્કાલિક તમને રિપ્લાય પણ મળી શકે છે. તો આ જે ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે તેના કારણે આવા ફેરફારો થયા છે. ઈ કોમ્યુનિકેશનનો ઉપયોગ જુદા જુદા સ્વરૂપમાં અને જુદા જુદા ક્ષેત્રોમાં બહોળા પ્રમાણમાં થવા માંડ્યો છે. એટલે કે ઈ કોમ્યુનિકેશનના જે સાધનો છે ઈ કોમ્યુનિકેશનનો ઉપયોગ કઈ રીતે થાય છે, તો કે અલગ અલગ સ્વરૂપમાં થાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. ધોરણ 12ના અભ્યાસક્રમમાં નીચે મુજબના ઈ કોમ્યુનિકેશનના પ્રકારો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, એટલે કે તમારે સિલેબસમાં તમને જે પોઈન્ટ આપ્યા છે એટલા સમાવેશ થયો છે. એમાંથી પહેલું ઈ કોમર્સ, ત્યારબાદ છે ઈ બેન્કિંગ, ત્યારબાદ ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ, ઈ ટેન્ડરિંગ, ઈ ઓક્શન, ઈ ફાઇલિંગ, ઈ બુકિંગ, ઈ સ્ટેમ્પિંગ અને ઈ ગવર્નર્સ. તો આટલા પોઈન્ટ આપણે જોવાના છે. તેમાંથી પહેલું આપણે જોઈએ ઈ કોમર્સ, કે ઈ કોમર્સ કોને કહેવાય છે. સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી થતી ખરીદ વેચાણની પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે. જે અંડરલાઇન કરી નાખજો, ઘણીવાર આ પૂછાય છે ઈ કોમર્સ.
તો આગળ આપણે 11મામાં ભણ્યા હતા કે ઈ કોમર્સ. તો ઈ કોમર્સ એટલે શું? તો કે સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને તમે જો વેપાર કરો, ખરીદ વેચાણ કરો, તો એને શું કહેવાય છે? ઈ કોમર્સ કહેવાય છે. જેમ કે તમે અત્યારે ઓનલાઈન શોપિંગ કરો છો, તો એ ઓનલાઈન શોપિંગ શું છે? એક પ્રકારનું ઈ કોમર્સ છે. જો આગળ ઉદાહરણ આપ્યું છે, ઈ કોમર્સને ઓનલાઈન શોપિંગ તરીકે પણ ઓળખાવી શકાય છે. કે ઈ કોમર્સનું બીજું કયું નામ છે? તો કે ઓનલાઈન શોપિંગ પણ એને કહેવામાં આવે છે. વ્યાપારિક એકમ પોતાના દ્વારા વેચાણમાં મુકાયેલા ઉત્પાદનો અથવા સેવાઓને જે તે વેબસાઇટ પર કે ટેલિવિઝન પર નિર્દેશિત કરીને ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે છે. એટલે કે આમાં કઈ પદ્ધતિ વેપાર થતો હોય? તો કે જે વેપારી છે તે પોતાનું જે વસ્તુ છે અથવા જે ઉત્પાદન છે અથવા પોતાની જે સેવા છે એ વેચવા માટેની જાહેરાત ક્યાં આપશે? તો કે પોતાની જે વેબસાઇટ હશે તેમાં આપશે. વ્યાપારિક એકમ પોતાના દ્વારા વેચાણમાં મુકાયેલા ઉત્પાદનો અથવા સેવાઓને જે તે વેબસાઇટ પર કે ટેલિવિઝન પર નિદર્શન કરીને ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે. એટલે કે ઓનલાઈન તમને માહિતી આપે, જાહેરાત આપે, ટેલિવિઝનમાં હોય, વેબસાઇટમાં હોય, અને એમાંથી જ તમારે ઓર્ડર આપવાનું હોય છે. વેબસાઇટ ઉપર જઈને મોબાઈલ ફોન એપ દ્વારા, ટેલિફોન દ્વારા કે SMS દ્વારા પણ આ પ્રકારનું ખરીદ વેચાણ કરી શકાય. કારણ કે જે વ્યક્તિને ખરીદવું હશે તેણે શું કરવાનું છે? તો કે મોબાઈલ દ્વારા અથવા લેપટોપ દ્વારા અથવા SMS દ્વારા, ટેલિફોન દ્વારા અથવા એપ્લિકેશન દ્વારા તમે તેનું ખરીદ વેચાણ કરી શકો, ઓર્ડર આપી શકો છો. જેમ કે અત્યારે ઘણી બધી એપ્લિકેશન પણ છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, તો આ બધી એપ્લિકેશન કહેવાય કે એમાં તમે એની વેબસાઇટમાં જઈને તમે ખરીદ વેચાણ કરી શકો છો. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ અથવા કેશ ઓન ડિલિવરી દ્વારા નાણાંની ચૂકવણી કરી શકાય છે. કે ભાઈ આપણે વાત કરી કે ભાઈ એમેઝોન હોય, ફ્લિપકાર્ટ હોય, તો આ બધામાંથી તમે ખરીદી કરો, તો ચૂકવણી કઈ રીતે કરી? તો કે ઓનલાઈન તમે કરી શકો છો, ડેબિટ કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા મોબાઈલ બેન્કિંગ દ્વારા તમે નાણાંની ચૂકવણી કરો છો. અત્યારે મોટાભાગના લોકો આ રીતે ખરીદી કરે છે, ઓનલાઈન ખરીદી કરે છે. તો એક પ્રકારનું શું છે? ઈ કોમર્સ છે. કારણ કે વેપારી કઈ રીતે માલનું વેચાણ કરે છે? ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને. OLX છે, તો OLX પણ એવું જ હોય છે, બંને તમે કોઈ પણ વ્યક્તિ એમાં ખરીદ વેચાણ કરી શકે છે. તો એક પ્રકારનું ઈ કોમર્સ. જો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ખરીદ વેચાણ કરતા હોય તો એને ઈ કોમર્સ છે એવું કહેવાય. ત્યારબાદ તમને બીજો ઓપ્શન પણ છે, કેશ ઓન ડિલિવરી. એટલે કે જ્યારે તમને માલ મળે ત્યારે પણ તમે નાણાંની ચૂકવણી કરી શકો છો. ઈ કોમર્સના કારણે વેપારનો વ્યાપ વધ્યો છે અને ગ્રાહકોના નાણાં અને સમયનો પણ બચાવ થાય છે. એટલે કે ઈ કોમર્સના કારણે અત્યારે વેપારનો વ્યાપ વધ્યો છે અને ગ્રાહકનું શું બને બચી ગયું? તો કે સમય અને નાણાં બંને. ઈ કોમર્સ વ્યાપારી પેઢી સાથે, એટલે કે ઈ કોમર્સ કઈ રીતે થાય? તો કે એક વ્યાપારી પેઢી બીજી વ્યાપારી પેઢી સાથે પણ કરે, વ્યાપારી પેઢી એક ગ્રાહક સાથે પણ કરે છે, અને ગ્રાહક એક ગ્રાહક સાથે પણ કરે છે. જેમ કે મેં તમને વાત કરી, એવું નથી કે ફક્ત વેપારી પેઢી ગ્રાહક સાથે વેપાર કરે, એક ગ્રાહક બીજા ગ્રાહક સાથે પણ વેપાર કરતા હોય છે. તો આ રીતે ઓનલાઈન જ્યારે ખરીદ વેચાણ થતું હોય છે તો એને શું કહેવાય છે? ઈ કોમર્સ. ઘણીવાર આ પોઈન્ટ પૂછાય છે, ઈ કોમર્સ કોને કહેવાય? તો તમને ત્યારે ખ્યાલ આવવો જોઈએ કે ઈ કોમર્સ એટલે શું. તો કે ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી સુધી ખરીદ વેચાણની પદ્ધતિને ઈ કોમર્સ કહેવાય છે. હવે આપણે જોઈએ એના પછીનું, ઈ બેન્કિંગ. એના જેવું જ છે, બેન્કિંગ આપણને ખબર છે. તો ઈ બેન્કિંગ એટલે શું? તો કે બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી ખાતેદાર એટલે કે ગ્રાહક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકે તે પ્રકારની બેન્કિંગ સેવાને ઈ બેન્કિંગથી ઓળખાવી શકાય છે. શું કીધું? કે ભાઈ બેંક અથવા અન્ય કોઈ નાણાકીય સંસ્થા પોતાની એની વેબસાઇટ પર જઈ ગ્રાહક શું કરી શકે? તો કે નાણાંની અદલા બદલી, એટલે કે ટ્રાન્સફર કરી શકે, લેવડ દેવડ કરી શકે. આ પ્રકારની જો વ્યવસ્થા હોય તો એને શું કહેવાય છે? તો કે ઈ બેન્કિંગ એવું કહી શકાય છે. કે કોઈ પણ ગ્રાહક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની શું કરી શકે? લેવડ દેવડ કરી શકે છે. ઈ બેન્કિંગ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગ સેવાનો એક ભાગ છે. એટલે કે ઈ બેન્કિંગ જે છે, ઈ બેંક દ્વારા જે શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગ સેવા છે એનો જ એક ભાગ છે. એ કોર બેન્કિંગ એ પ્રકારની જ વ્યવસ્થા છે કે તમે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વ્યક્તિના ખાતામાં નાણાંની અદલા બદલી કરી શકો છો. કોઈને ચૂકવણી કરવી હોય, કોઈના ખાતામાંથી ટ્રાન્સફર કરવો હોય કોઈને, તો આ રીતે તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ઈ બેન્કિંગને ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગથી પણ ઓળખાવી શકાય છે. ત્યાં અન્ડરલાઈન કરી નાખજો, આ ઈ બેન્કિંગના અલગ અલગ નામ છે. તમે તેને ઇન્ટરનેટ બેન્કિંગ પણ કહી શકો,
ઓનલાઈન બેન્કિંગ પણ કહી શકો અથવા વર્ચ્યુઅલ બેન્કિંગ પણ કહી શકાય છે. ઈ બેન્કિંગની સગવડતા મેળવવા માટે બેંકના ગ્રાહકે બેંકની વેબસાઇટ પર જઈને ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે. એટલે કે જો તમારે ઈ બેન્કિંગ કરવું હોય, ઈ બેન્કિંગનો ઉપયોગ કરવો હોય તો શું કરવું પડે? તો કે બેંકનો જે ગ્રાહક હોય તેણે બેંકમાં જઈને અથવા તેની વેબસાઇટ પર જઈને ઓનલાઈન નોંધણી તમારે કરવી પડે. બેંક જરૂરી બાબતોની ચકાસણી કરીને ઈ બેન્કિંગ માટે પિન આપે છે. બેંક શું કરે? તો કે તમારી ચકાસણી કરે અને ચકાસણી બાદ તમને શું આપશે? એક પિનકોડ આપશે, જેના દ્વારા બેંકનો ગ્રાહક પોતાના નાણાકીય વ્યવહારો તે બેંક સાથે કે અન્ય બેંક સંસ્થાઓ સાથે કરી શકે. એ પિનકોડના આધારે તમે તમારી બેંક સાથે અથવા કોઈ બીજી વ્યક્તિ સાથે અથવા સંસ્થા સાથે તમે નાણાકીય વ્યવહાર કરી શકો છો. આ જ પ્રકારની કાર્યવાહી કરીને જ્યારે મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહારો કરવામાં આવે ત્યારે તેને મોબાઈલ બેન્કિંગ અથવા એમ બેન્કિંગથી ઓળખવામાં આવે છે. એટલે કે જો આ રીતે તમે ઓનલાઈન બેન્કિંગ મોબાઈલ દ્વારા કરતા હોય, મોબાઈલના ઉપયોગથી તમે ઓનલાઈન બેન્કિંગ કરતા હોય તો તેને શું કહેવાય છે? મોબાઈલ બેન્કિંગ. એટલે કે મોબાઈલના ઉપયોગથી તમે નાણાંની ટ્રાન્સફર પણ કરી શકો, નાણાંની ચૂકવણી પણ કરી શકો. આ પ્રકારની વ્યવસ્થા અત્યારે બેંક આપે છે. તો તેના માટે તમારે શું કરવું પડે? તો કે મોબાઈલમાં તમારે બેંકે જઈને અથવા વેબસાઇટમાં જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડે. તમને શું મળી જાય? એક પિનકોડ મળી જાય છે. પિનકોડના આધારે તમે આ રીતે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તો બીજો જે પોઈન્ટ છે એ શું છે? ઈ બેન્કિંગ. તો આપણે બે પોઈન્ટ જોઈએ, ઈ કોમર્સ અને ઈ બેન્કિંગ. હવે આપણે આગળનો જે પોઈન્ટ છે એ આવતા લેક્ચરમાં જોઈશું. એના પહેલાં સ્વાધ્યાયમાં તમને જે ઈમેલ આપેલો છે એ ઈમેલ તમારે હોમવર્કમાં લખીને મોકલવાનો રહેશે, કારણ કે મોટાભાગે ઈમેલ તમને પૂછાય છે. તો જો સ્વાધ્યાયમાં તમને જે પ્રશ્ન ચાર છે તેમાંથી તમારે જે છેલ્લો ઈમેલ છે તે લખીને મોકલવાનો રહેશે. જો છેલ્લા ઈમેલમાં તમને આપેલું છે કે તમારી શાળામાં 100 કમ્પ્યુટર્સ ખરીદવા માંગો છો, કમ્પ્યુટર્સ વેચતી જાણીતી કંપનીને તમારી શાળાના આચાર્ય વતી ઈમેલ લખો. શેના માટેનો છે? તો કે કમ્પ્યુટર્સની ખરીદી કરવા માટેનો. તો આ ઈમેલ લખીને તમારે મોકલવાનો રહેશે.